દમણ ખાતે રહેતા પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રભાબેન શાહનું હૃદય અને શ્વાસની તકલીફને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું, જેમને ગયા વર્ષે સમાજસેવા ક્ષેત્રે કામગીરી કરવા બદલ પદ્મશ્રી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1930માં બારડોલીમાં જન્મેલા પ્રભાબેન 1963માં દમણમાં સ્થાયી થયા હતા, જ્યાં તેઓએ સામાજિક પ્રવૃત્તિમાં મહત્વનો ફાળો આપતા ગત વર્ષે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. પ્રભાબેન શાહ નાનપણથી જ બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે જોડાયેલા હતા અને ગાંધી વિચારધારાથી પ્રભાવિત હતા. જોકે ત્યારબાદ તેમણે દમણની કર્મભૂમિ બનાવી પરિવાર સાથે અહીં સ્થાયી થઈ સેવાકીય પ્રવૃત્તિનો આરંભ કર્યો. છેલ્લા 68 વર્ષથી સમાજ સેવા કરતા આવ્યા હતા. તેમનો મહિલા ઉત્થાન અને સશક્તિકરણ માટે મહિલા મંડળ અને દમણમાં મહિલા કોઓપરેટિવ સોસાયટી, મહિલા ક્રેડિટ સોસાયટી અને લાયન્સ ક્લબની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રભાબેન શાહ 30 વર્ષ સુધી દમણ મહિલા મંડળની અધ્યક્ષ પદે રહ્યા હતા. તેઓ 92 વર્ષની ઉંમરે પણ તેઓ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. દમણ પ્રદેશ ભાજપ તરફથી તેમને અટલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પદ્મશ્રી પ્રભાબેન શાહ છેલ્લા 1.5 મહિનાથી શ્વાસ અને હૃદયની બીમારીથી પીડાતા હતા. છેલ્લા 2 દિવસથી તકલીફ વધતા તેઓને દમણની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે રોગ પ્રતિકારક શક્તિના અભાવે તેમનું શરીર રિસ્પોન્ડ નહીં કરતા ગઈકાલે તેઓને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.